વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ના આ વિડિયો લેક્ચર ની જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ના આ વિડિયો લેક્ચર ની સાથે સાથે તમને જણાવતા આનંદ થાય છે કે ધોરણ 9 10 11 12 આ તમામ ધોરણના તમામ વિષયના અત્યારે વિડિયો લેક્ચર છે એ આપણા દરેક જે શિક્ષકો છે, મારા દરેક મિત્રો છે, એમની યુટ્યુબ ચેનલ ઉપર તમે અચૂકથી જુઓ. અને જો આ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનના નિયમોને હિસાબે શિક્ષણ કાર્યમાં જો કોઈ વિદ્યાર્થીઓને, તમારા સગા સંબંધીઓને, તમારા મિત્ર વર્તુળને તમે ઉપયોગી થવા માંગતા હો તો જરૂરથી આ વિડીયો લેક્ચરની જે લિંક છે એ તમે શેર કરો અને એક મહત્વનું અને આવી મદદનું એક કાર્ય કરી શકો છો. તો આજે ધોરણ 11 ની અંદર આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ બીજો પાઠ. શરૂઆત કરવી છે આપણે બીજા પાઠથી, અને બીજો પાઠ એટલે ગુજરાતી વિષયનો આ બીજો પાઠ જેનું નામ છે પોસ્ટ ઓફિસ. તમને એમ થશે કે પોસ્ટ ઓફિસ નામમાં શું હોય? પોસ્ટ ઓફિસ તો સામાન્ય વાત છે, પરંતુ મિત્રો આ એ પોસ્ટ ઓફિસની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ કે જે હાલમાં પણ એ ભલે એની દુર્દશા છે, એ વર્ષો વીતી ગયા છે એટલે જૂની પુરાણી થઈ ગઈ છે, પરંતુ એ જગ્યા હાલની તકમાં હજી પણ છે અને એના આધારે એક વાર્તા નિર્માણ પામી, એક આખું એક કથાનક ઊભું થયું અને એક વાર્તા નિર્માણ પામી જે વિશ્વની ટોપ વાર્તાઓમાં આ ગુજરાતી વાર્તાએ સ્થાન લીધેલું હતું. તો વિશેષ વાત આપણે પાઠ ભણવાની શરૂઆત કરીશું ત્યારે કરીએ, બરાબર છે? તો આપણે આજના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નો આપણો જે પાઠ છે એનું નામ છે પોસ્ટ ઓફિસ, અને જેના લેખક છે ધૂમકેતુ. પરંતુ આ સાથે તમને વાત જણાવી દઉં કે ધૂમકેતુના ઉપનામથી જાણતા એવા લેખકની વાર્તાઓ તમે છેક પ્રાથમિક શાળાથી જ ભણતા હોવ છો, પરંતુ એમનું મૂળ નામ શું છે? ધૂમકેતુનું મૂળ નામ શું? તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. હવે આ લેખક એમનો જન્મ ક્યાં થયો છે? તો તેઓ સૌરાષ્ટ્રના વતની છે. ક્યાંના છે? સૌરાષ્ટ્ર. તો એમનું વતન છે વીરપુર, જે આપણે જલારામ વીરપુરના નામથી ઓળખીએ છીએ. જલારામ બાપાનું જે સ્થળ છે એ ગામ એ વીરપુર, એટલે સૌરાષ્ટ્રનું આ વીરપુર, બરાબર છે? તેઓએ એમનો જન્મ છે એ 1965. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણને એ પણ ખ્યાલ આવી ગયો છે કે આ લેખક છે કયા સમયગાળાના લેખક છે, સાહિત્યકારોને કયા સમયગાળામાં નામ લખી શકાય, ગણી શકાય. તો આઝાદી પહેલા ગાંધી યુગ જે સમયે ચાલતો હતો એ સમયગાળામાં એમનો જન્મ, 1965 માં એમનું અવસાન
એટલે આઝાદી પછી એમનું અવસાન થાય છે. તેઓ અંગ્રેજી અને ગુજરાતી વિષય સાથે સ્નાતક થયા એટલે કે કોલેજ પૂર્ણ કરી હતી અને ગોંડલ રાજ્યમાં આઝાદી પહેલા ગોંડલ રાજ્ય જે હતું રાજ રજવાડું હતું એ ગોંડલ રાજમાં જે રેલવે હતી એ રેલવે ઓફિસમાં અને ત્યાર પછી તેમણે હાઈસ્કૂલમાં નોકરી કરી હતી. તો આ થયા એમના જીવન વિશેનો થોડોક પરિચય. એ પછીની આપણે વાત કરીએ તો 1923 થી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા અને કાયમીને માટે તેઓ અમદાવાદમાં રહેવા લાગ્યા. આપણા મહત્વના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, આપણે ધૂમકેતુ આપણે માટે બહુ મહત્વના, માત્ર ભણવા માટે જ નહીં પરંતુ સાહિત્યના ઉચ્ચ ગજાના આ લેખક છે. હવે બીજી વાત કરી લઈએ એમની કે બાળપણમાં એમને જે સાંભળેલી વાતો છે, બાલ્યાવસ્થામાં જે વાંચનનો એનો શોખ હતો, બાળપણમાં એને વાંચવાનો શોખ હતો. શ્રીરામ નથુરામ શર્મા એમના આશ્રમનું પુસ્તકાલય હોય કે આસપાસની પ્રકૃતિ હોય, આ બધું જ ધૂમકેતુના જીવનને એના સાહિત્ય સર્જન માટે પ્રેરક બળો બની રહી. તો એને બાળપણમાં વાર્તાઓ સાંભળેલી એ પણ ખૂબ કામ આવ્યું એમના પછીના જે સાહિત્ય સર્જન માટે. બાલ્યાવસ્થામાં બાળપણમાં એમને જે વાંચનનો એનો શોખ હતો એ પણ ખૂબ એને કામ આવે છે. અને બીજી વાત કે શ્રીમાન નથુરામ શર્માનો જે આશ્રમ છે, બિલખામાં એનો આશ્રમ છે, ત્યાંનું પુસ્તકાલય છે આખા સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાં જાણીતું હતું, એ પુસ્તકાલયનો પણ એમને એમની ઉપર પ્રભાવ પડેલો અને આસપાસની પ્રકૃતિ, આસપાસનું જે એમને વાતાવરણ મળ્યું છે, આ બધાની અસર છે એ ધૂમકેતુ ઉપર પડેલી. એમણે નવલિકાઓ હોય કે નવલકથાઓ હોય, નિબંધ હોય કે ચરિત્રાત્મક કોઈ પણ રચનાઓ હોય, નાટક, આમ વિવિધ રચનાઓ સાહિત્ય સ્વરૂપોમાં એમણે ખૂબ આપણને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા માટે એણે લખ્યું છે. અને ટૂંકી વાર્તાના સ્વરૂપમાં ઘડતરમાં એમનો મહત્વનો ફાળો છે. આપણી આ પોસ્ટ ઓફિસ છે એ ટૂંકી વાર્તા છે એટલે કે નવલિકા છે. ત્યાર પછી આપણે જેને વાર્તા કહેતા હોઈએ છીએ એ વાર્તા. એમની આ પોસ્ટ ઓફિસ છે એની હવે આપણે વાત કરીએ. પોસ્ટ ઓફિસ જે અંગ્રેજીમાં આપણે એમને વાત થઈ કે ટોપ 10 વાર્તાઓ વિશ્વની જે પ્રસિદ્ધ થઈ એમાં એમને સ્થાન પ્રાપ્ત થયું. તો તમને ક્યાંક પ્રશ્ન પણ પૂછાય ને કાયમને માટે કામ આવે એવું આપણે પોલો ઊંચો રાખીને ગુજરાતી તરીકે કહી શકીએ કે અમારે ગુજરાતી વાર્તા જેનું નામ હતું પોસ્ટ ઓફિસ, આ પોસ્ટ ઓફિસનો અંગ્રેજીમાં એનો અનુવાદ થયો કયા નામે ખબર છે? ધ લેટર. ધ લેટરના નામે એમનો અંગ્રેજી અનુવાદ થયો. વિશ્વ કક્ષાએ ઉત્તમ વાર્તાઓ જે હતી એમાં એમને સ્થાન પ્રાપ્ત થયું. એમના તણખા મંડળ ભાગ 1 થી લઈને 4, પછી અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહો, વિદ્યાર્થી મિત્ર 24 વાર્તા નહીં 24 વાર્તા સંગ્રહો, એમાં 400 જેટલી નવલિકાઓ, 400 જેટલી વાર્તાઓને એમને સ્થાન આપ્યું છે. વિચાર તો કરો, ભાવનાશીલ પાત્રોનું નિર્માણ એમાં થયું છે, કાવ્યમય વર્ણનો થયા છે અને મનોહર ગદ્ય શૈલી છે એ વાચકને આકર્ષી રાખે છે. ચૌલાદેવી, આંબરપાલી, વૈશાલી, ધ્રુવદેવી અને આવી તો એમની ઐતિહાસિક નવલકથાઓ છે, એમણે આપણને આવી ઐતિહાસિક નવલકથાઓ આપી છે. તો પૃથ્વીશ, રાજમુકુટ, પરાજય અને જીવનના ખંડેર આવી એમની સામાજિક નવલકથાઓ પણ છે.
અલગ અલગ વિષયો ઉપર એમને નવલકથાઓ આપણને આપે છે. જીવન પથ કે જીવન રંગ એ એમની આત્મકથાના પુસ્તકો છે. તમને એક પ્રશ્ન પૂછાય કે ભાઈ ધૂમકેતુના આપણે જે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીની આત્મકથાનું નામ જણાવો. તો આત્મકથા તો આમ તો એક જ હોય, પણ બે પુસ્તકોમાં એનું વિભાજન થયું છે. તો એમની આત્મકથાનું નામ છે જીવન રંગ અને જીવન પંથ. આ બે નામની એમની આત્મકથા છે અને પુસ્તકો છે. એટલા માટે ગુજરાતી સાહિત્ય છે એને અત્યારે તમારે માટે આ રીતે પણ ઉપયોગી ખૂબ છે. તો આવા મહત્વના લેખકો આવા સાહિત્યકારોને આપણે ભૂલવા જોઈએ નહીં, અને એટલા માટે જ આ હાઈલાઈટ છે એના માટે આપણે સમય આપીએ છીએ. પછીની વાત કરીએ તો જીવન ચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો, ઠંડી કુલતા અને બીજા નાટકો એમના નાટ્ય સંગ્રહો છે. એના નાટ્ય સંગ્રહોના નામ જ એ રીતે છે એટલે તરત ખબર પડી જાય કે આ નાટકના સંગ્રહો છે. ખલીલ જિબ્રાન, એ ખલીલ જિબ્રાનના ધ પ્રોફેટ, બહુ ઉચ્ચ ગજાનો વિદેશી લેખક સાહિત્યકાર ખલીલ જિબ્રાન, એના ધ પ્રોફેટ એ પુસ્તકનો અનુવાદ વિદાય વેળાએ એવા ગુજરાતી નામ સાથે એમણે ખૂબ નોંધપાત્ર આ પ્રદાન એમનું છે. ત્યાર પછીની વાત કરીએ કે 1935માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો, 1953માં નર્મદ સુવર્ણચંદ્રક અને 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. તો આ પણ મહત્વના એમને મળેલા પુરસ્કારોની વાત છે. એ પણ છે 1935માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1953માં નર્મદ ચંદ્રક અને 44માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની જે એનું અધિવેશન છે એમાં સાહિત્ય વિભાગના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે. હવે વાત આપણે કરવાની છે આપણા પોસ્ટ ઓફિસ પાઠને અંતર્ગત કે આ પોસ્ટ ઓફિસ પાઠમાં શું છે. હું બંને નામ અહીં રાખું છું કારણ કે આ નામ છે ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ રચનાઓમાં એનું શિરપોર નામ છે. તો આ વિશ્વની પ્રખ્યાત વાર્તાઓમાં સ્થાન મળેલું ધ લેટર અંગ્રેજી નામે એમનો અનુવાદ થયો હતો એ વાત છે. એટલે આપણે બે આપણી માટે તો મહત્વનું છે, માત્ર નામ અલગ છે વાર્તા તો એક જ છે. તો પોસ્ટ ઓફિસ એની વાતને લગતા લખ્યું છે કે પોસ્ટ ઓફિસ એ માત્ર ધૂમકેતુની જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર જે ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ છે એ તરીકે ઓળખાય છે. એક સામાન્ય રચના માત્ર ધૂમકેતુની એક રચના છે એટલે સુધી નહીં, એક લેખકની શ્રેષ્ઠ રચના હોય એમ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ રચના છે. સમગ્ર વાર્તાના કેન્દ્રમાં અલીડોસો કોચમેન છે. આખી વાર્તામાં એક અલીડોસો જે કોચમેન હોય છે રેલવેમાં એ છે. એક જમાનામાં શિકારી હતો, એક સમયે શું હતો શિકારી હતો. એનો ભૂતકાળ આપણે જોઈએ તો એ ભૂતકાળમાં શું કરતો શિકાર. પછી એ વાત કરીએ તો તરફડતા પ્રાણીઓને જોઈ અને આનંદ લૂંટનારો માણસ હતો અલીડોસો. અને આજની હવે વાત કરીએ, આ તો ભૂતકાળની વાત થઈ, શિકાર કરતો ત્યારે આનંદ લૂંટતો એનો શિકાર કરીને પશુઓનો પક્ષીઓનો. તો તરફડતા પ્રાણીઓને જોઈ આનંદ લૂંટતો જે ડોસો હતો એ આજે એના મરિયમ એની દીકરી છે, મરિયમ અલીડોસાની દીકરી. જેનું નામ છે મરિયમ. એટલે આપણી માટે મહત્વના બે પાત્રો છે અલીડોસો અને મરિયમ. આ મરિયમ એની દીકરી છે એ એના વિરહમાં એનો પિતા અલીડોસો છે એ ઝૂમતા હતા,
ઝૂલતા હતા અને પત્ર એક સમાચાર એને કોઈ પણ રીતે મળે એ માટે તે બેબાકડા બની જતા હતા સમાચાર નતા મળતા દીકરીના એટલે આજે દીકરી મરિયમ છે એના વિરહમાં વિરહના અગ્નિમાં એ શેકાઈ રહ્યો હતો મરિયમની ટપાલ લેવા માટે પોસ્ટ ઓફિસમાં વહેલી સવારે આંટા મારતો હતો નિયમિત દરરોજ વહેલી સવારમાં એ પોસ્ટ ઓફિસમાં ખૂબ હાસનું પાત્ર બની ગયો હતો બધા માટે એ હસી મજાકનો એક પાત્ર હતો પોસ્ટ માસ્ટર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે એમને અલીડોસાની વેદના એની વ્યથા છે સમજાય છે અલીડોસો છે એ એની દીકરીની એ દીકરી મરિયમ એની જે વિરહ વેદના છે દીકરીની બરાબર છે એ વિરહ વેદનામાં તડપડતો કેટલાય સમય સુધી એ પત્રની રાહ જોઈ અને દરરોજ પોસ્ટ ઓફિસે આવતો અને પોસ્ટ ઓફિસના તમામ કાર્યકરો છે એની હાસી મજાક ઉડાવતા એક દિવસ પોસ્ટ માસ્ટરને ખુદને જ આવો કંઈક બનાવ બને છે એની દીકરીના સમાચાર એને મળતા નથી એની દીકરી બીમાર છે ત્યારે એને વાત સમજાય છે કે અમીરોસાની એની દીકરી મરિયમ છે એને વિરહની વેદના છે કેટલી હશે અને લેખકે કથાની આખી ગૂંથણી એવી સરસ મજાની કરી છે કે એક તરફ સંવેદનશીલ માનવીનું મન છે તો બીજી તરફ એક જળ તંત્ર છે આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું એક સમ સંવેદન છે કારણ કે પિતા તો પિતા છે એની સંવેદના એ કોઈ પામી શકે નહીં સાંપ્રત જીવન માટે એક બોધરૂપ બની જાય છે આપણને એ બોધ મળે છે તો આપણે આ પાઠની શરૂઆત કરીએ આ વાર્તાને આપણે ભણીએ કે પાછલી રાત્રેનું ભૂરું આકાશ છે માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે એમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું આ લેખકની એક એક શબ્દાવલી છે એમાં તમને કાવ્યાત્મક ભાવ જોવા મળશે પાછલી રાત્રિનો આકાશ છે ભૂરું આકાશ છે અને માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરીઓ ચમકી રહે એવી રીતે નાના મોટા તારાઓ ત્યાં ભૂરું આકાશ છે એ ચમકી રહ્યું છે ઠંડા પવનના સુસવાટા છે એ પોતાના જૂના અને ફાટેલા જથ્થાને વધારે ને વધારે લપેટી લેતો શરીર લપેટી અને એક ડોસો છે વૃદ્ધ ડોસો છે એ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતો હતો સીધે સીધો એક મધ્ય ભાગમાંથી ગામના શહેરના મધ્ય ભાગમાંથી જે રસ્તો જાય છે એમાંથી એક ડોસો આવ્યો જાય છે ઠંડા પવનના સુસવાટા છે એ પોતાના જૂના અને ફાટેલા જબારે એ હારે ઉડાડતો જાય છે આમ કરતા કરતા સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાં આ વખતે સવારનો સમય છે છેલ્લો પહોળ ચાલે છે રાત્રિનો એ સમયે ઘરમાં ક્યાંય ક્યાંય ઘંટીઓનો મધુર અવાજ આવે છે જે ધરણા ધરાતા હોય છે અનાજ દળવાની જે પેલા ઘરે જે ઘરઘંટી હતી એ ઘંટીઓના અવાજ સંભળાય છે ક્યાંય સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે એ અવાજ આવી રહ્યો હતો એકાદ કૂતરું જો સવારનું વર્ણન કર્યું છે વહેલી સવારનું લેખકે ક્યાંક કૂતરાના ભૂસવાનો અવાજ આવે છે તો કોઈ વહેલા ઉઠનારના પગરખાનો છે તે આવતો એ અવાજ શબ્દ છે તો ક્યાંક પકાળે જાગેલા વહેલી સવારમાં જાગેલા પક્ષીઓનો સ્વર સંભળાય છે આવા અવાજ સંભળાય છે એ સિવાયનું બાકીનું શહેર છે તદ્દન શાંત હતું લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રે રાત્રિ છે વધારે ગાઢ બની જતી હતી કારણ કે શિયાળાની આવી ઠંડી અત્યારે જેમ ચાલી રહી છે એવી એટલે પાછલી રાત્રિ છે છેલ્લો પહોર છે એ તો વધારે ગાઢ બની જતો હતો કહે નહીં છતાંય કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની આ કાતિલ ઠંડી હતી જાણે કે હથિયારની માફક પોતાનો કાબુ છે એ બધે ફેલાવી રહી હતી કાવી કાતિલ ઠંડી છે પડી ગઈ છે અને આ વૃદ્ધ ડોસો છે એ ધ્રુજતો ધ્રુજતો અને શરીરે ડગમગ ડગમગ ચાલતો શહેરના દરવાજા તરફ ગામની શહેરની બહાર નજરનો દરવાજો છે એ દરવાજા તરફ થઈ અને એક સીધી સડક છે સડક ઉપર આવી પહોંચ્યો બહાર અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના જૂની એક લાકડી છે એના ટેકે તે આગળ વધે છે આ ડોસો એટલે બીજું કોઈ નહીં આખું શહેર જ્યારે શાંતિથી સૂતું છે ત્યારે આવી ઠંડીમાં આવી કડકડતી ઠંડીમાં બહાર નીકળેલો ડોસો એટલે જ અલી ડોસો આ અલી ડોસો છે એની ગરીબાઈની આપણને ખાતરી આ પહેલા જ પકડામાં થઈ આવે છે
કઈ સ્થિતિમાં એ જાય છે એ પણ આપણને ખબર પડી જાય છે. સડકની વાત કરી છે લેખકે કે સડકની એક બાજુ ઝાડની હાર વૃક્ષો હતા એની હાર હતી અને બીજી બાજુ શહેરનો બગીચો હતો. રસ્તાની એક બાજુ વૃક્ષોની હાર માળા છે, બીજી બાજુ બગીચો છે. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમણી બની જતી હતી, વધારે ઠંડી હતી. રાત્રિ છે ઠંડીને કારણે વધારે ગાઢ બની જતી હતી. પવન સોસરવો નીકળી જતો અને શુક્રના તારાનું મીઠું તેજ છે, સવારે વહેલી સવારે ઉગેલો શુક્રનો તારો છે એનું તેજ છે, એ બરફ પડે એમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો જે બગીચો પૂરો થતો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન, છેલ્લામાં છેલ્લી ઢબ એટલે ખૂબ જ સરસ પ્રકારનું ઊંચામાં ઊંચે એ સમયનું નકશીકામ, એ સમયનું બાંધકામ વાળું એક મકાન, એક રોનકદાર મકાન. અને એની બંધ બારી તથા બારણામાંથી દીવાનો જે ઉજાસ છે, પ્રકાશ છે બહાર આવતો હતો. આ વર્ણન, આ છે પોસ્ટ ઓફિસનું મકાન. ભાવિ મનુષ્ય જેમ દાતાનું શિખર ગિરનારની બાજુમાં જ આવેલો જે પર્વત છે દાતા, એમ ભાવિ મનુષ્ય છે જે દાતા તરફ જેને પોતાની આસ્થા છે એ દાતાનું શિખર જોઈ અને જેમ શ્રદ્ધાથી આનંદ પામે, દાતા ચડે નહીં પરંતુ નીચેથી તેના માત્ર દર્શન કરી લે અને જેમ આનંદ પામે, એમ વૃદ્ધ ડોસો છે એ આ મકાનની લાકડાની કમાન જોઈ, એ મકાનને દૂરથી જોવે, એના ઉપરના ભાગને જોવે, એની કમાન જોવે અને એ જોઈ અને આનંદ પામતો હતો. કમાન ઉપર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, એમાં લખ્યું કે પોસ્ટ ઓફિસ. જેમ કોઈ પણ જગ્યાએ તમે બહાર જોવો ને કે ભાઈ આ પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, જે પણ ઓફિસ હોય એનું નામ લખેલું હોય એ પાટિયા ઉપરના અક્ષરોને દૂરથી જોવે પોસ્ટ ઓફિસ, એટલે આનંદ પામતો હતો. કેવો આનંદ પામતો હતો કે કોઈ ભાવિક મનુષ્ય છે, કોઈ શ્રદ્ધાળુ મનુષ્ય છે, એ માત્ર દાતાને નીચે તળાટીમાંથી એ દાતાને જોવે અને જેમ આનંદ પામે એટલો આનંદ આ અલી ડોસાને થતો. ડોસો ઓફિસની બહાર પડથાળ જે ઓટો છે ત્યાં જઈ બેઠો. અંદરથી કોઈ ચોક્કસ અવાજ આવતો નહોતો, પણ બે ચાર જણા છે કામકાજમાં હોય એમ વ્યવહારિક ઘૂસપૂસ એ વચ્ચે બધા વચ્ચે થતી હતી અને ડોસા છે, અલી ડોસા છે એ ત્યાં જઈ અને બેસે છે શાંતિથી. પહેલા તો અંદરથી જે પોસ્ટ ઓફિસ છે તો એના કામકાજ થતા હતા, ટપાલો છે એ અલગ અલગ પડતી હતી, તો એમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવવા આવે છે, ડોસો ચમકો પણ પાછો શાંત બનીને બેસી ગયો. શ્રદ્ધા અને સ્નેહ, અહીં બે વસ્તુ છે, એક શ્રદ્ધા છે કે એનો પત્ર આવવાનો છે, બીજો છે સ્નેહ એની દીકરી મરિયમ માટે એનો જે પ્રેમ છે કે આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા, એને ગરમી આપી રહ્યા હતા, એને હોપ આપતા હતા કે મારી દીકરીનો પત્ર આજે જરૂર આવશે. આવું આજે જ નથી બન્યું, આવું તો દરરોજ બને છે, દરરોજ ડોસો છે એ આ સમયે આવે છે, બેસે છે પત્રની રાહ જોવે છે. શ્રદ્ધા છે એને એની દીકરી માટેનો એનો જે સ્નેહ છે એને ખેંચી લાવે છે, આવી ઠંડીમાં પણ એને ઉષ્મા મળે છે. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા, અલગ અલગ ટપાલ છે જે તે વ્યક્તિની છે એ બધી અલગ થવા માંડી. કારકુન છે જે ક્લાર્ક છે અંગ્રેજીમાં જે સરનામાં છે એને બોલી બોલી અને પોસ્ટમેન તરફ ફેંકતો હતો, અલગ અલગ એ ટપાલો પડતી હતી. કમિશનરની હોય તો કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ હોય તો એની, દિવાન સાહેબની હોય તો એની, લાઇબ્રેરીની હોય તો એની, એમ એમ પછી એક જે અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન છે એ ઝપાટા બંધ કાગળો છે એ ફેંકે જતો હતો. એવામાં અંદરથી એક મસ્કરી ભર્યો અવાજ આવ્યો, કોચમેન અલી ડોસો, અલી ડોસા. આ નામ એટલે કે નામ છે અલી ડોસા સાંભળીને એમ થાય કે મારી ટપાલ પણ, મારો કાગળ પણ આવ્યો લાગે છે. અને વૃદ્ધ ડોસો હતો એ ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશની સામે જોવે છે અને આગળ વધ્યો, બારણા ઉપર હાથ મૂક્યો અને કે છે ગોકળભાઈ, અંદરથી અવાજ આવે છે કે કોણ, કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું. ડોસો કહે છે કે તમે હમણાં કીધું ને કે કોચમેન અલી ડોસા, મારો કાગળ છે ને હું આવ્યો છું અહીં શું. અને જવાબમાં શું મળતું, કાગળ નહીં, હાસ્ય, નિષ્ઠુર હાસ્ય, બધા હાસ્ય ઉડાવતા હતા.
સાહેબ આ એક ગાંડો છે, ડોસો છે, અને અંદરો અંદર બધા વાતો કરતા હતા. આ એક ગાંડો ડોસો છે એ હંમેશા પોતાના કાગળ લેવા માટે પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે, દરરોજ આવે છે. કારકુને આ શબ્દો કોને કીધા? પોસ્ટ માસ્તરને કહ્યા. ત્યાં તો ડોસો છે એ પોતાના સ્થાન ઉપર પાછો બેસી ગયો કે હા આ તો મારી મુશ્કેલી કરે છે. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો અભ્યાસ હતો. મિત્રો આ વાત, આ જ વાર્તા છે, કદાચ ઊંચા સ્થાને પહોંચાડતી હશે. છેલ્લા 5 વર્ષોથી એ પોસ્ટ ઓફિસે જઈ અને બેસવાનો અનુભવ હતો. એનો મતલબ એ કે છેલ્લા 5 વર્ષોથી દરરોજ એની દીકરીના પત્ર માટે થઈ એક એના સ્નેહ એની શ્રદ્ધા છે, એ શ્રદ્ધા એની કાયમ માટે અતૂટ રહી. 5 વર્ષથી એ જતો હતો, ગમે તેવું વાતાવરણ હોય, વરસાદ, ઉનાળો કે રાત્રિ નહીં આવી ઠંડી હોય. એટલે આવો એનો અભ્યાસ છે. અહીંથી હવે થોડીક વાત છે, ભૂતકાળમાં આપણે જઈએ છીએ, ભૂતકાળમાં સ્વીકાર કરતો વાત ઉપર આપણે જઈએ છીએ. ભૂતકાળની વાત અહીંથી આવે છે કે અલી મૂળ હોશિયાર શિકારી હતો, ખૂબ પરફંદો શિકારી હતો ભૂતકાળમાં યુવાન અવસ્થામાં. પછી ધીમે ધીમે અભ્યાસમાં એવો તો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવો પડે એમ અલીને શિકાર કરવા માટે જવું પડે, એટલો એ હોશિયાર કુશળ એટલો બની ગયો. પછી એને એમ થયું કે નહીં હવે મારે કાયમ શિકાર કરવો જોઈએ, એમાં એને મજા પડતી, આનંદ આવતો. ધૂળની સાથે ધૂળ જેવા બની ગયેલા કાબર ચિત્રા તેતર જે પક્ષી છે તેતર એ ધૂળ જેવા બની ગયેલા, એને આમ તો રાખોડી રંગે ધૂળિયા રંગના કાબર ચિત્રા રંગના, પણ એ તેતર ઉપર અલી ડોસાની નજર છે, એની દ્રષ્ટિ પડે કે તરત જ એના હાથમાં એ તેતર આવી જાય. સમજો એના હાથમાં તેતર આવી જાય, એનો શિકાર કર્યા વગર છોડે નહીં. એની તીક્ષ્ણ દ્રષ્ટિ છે એ સસલાની ખોમાં જઈ પહોંચતી, એ સસલાને પકડી લીધું, એનું ધ્યાન જ હોય કે સસલો હોવું જ જોઈએ. આમ તેતરના અને સસલાના એ શિકાર કરનારો હતો. આસપાસના સૂકા કે પીળા કાંસડાના કે રાબડાના ઘાસમાં જે સીમમાં વગડામાં ઉગતું જે ઘાસ છે એ ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી અને બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને પણ ક્યારેક ખુદ શિકારી કૂતરા છે એ જુદો પાડી ન શકતા, શિકારી કૂતરા પણ એને ઓળખી ન શકતા, આગળ વધી જતા અને સંતલો છે એ બચી જતું. પણ ઇટાલીના ગરુડ જેવી જેની અલીની દ્રષ્ટિ છે એ બરાબર સસલાના કાન છે એ કાન ઉપર ચોડતી અને બીજી જ પડે એ સસલો છે એ બચતું નહીં. વળી ક્યારેક અલી ડોસો માછીમારનો પણ મિત્ર બની જતો, ક્યારેક માછીમારી કરવા પણ નીકળી જતો. પરંતુ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે હવે જ્યારે એની વૃદ્ધાવસ્થા ઉંમર વધતી ગઈ ત્યારે આ શિકારી છે એ અચાનક બીજી દિશામાં વળી ગયો. એ તો એનો યુવાન કાળ હતો ને એટલા માટે. પેલો તો નથી કીધું કંઈક, આપણી જે કહેવત છે ને કે પીપળ પાન ખરંત હસ્તી કુપળિયા, અને કુપળ હસે છે એટલે પછી પાન જે ખરે છે ને એ ખરતા પાન એને કહે છે કે ધીરી થા બાપુડિયા. આમ દરેકનો સમય આવતો હોય છે, વૃદ્ધાવસ્થા હવે આવે છે એટલે હવે આખી બધું એનું જીવન પરિવર્તન થઈ ગયું છે. જીવન સંધ્યા કીધી છે એને લેખકે, જીવન રૂપી સંધ્યા. એની એકની એક દીકરી મરિયમ છે એ પરણી અને સાસરે ગઈ છે, એના જમાઈ છે એ લશ્કરમાં છે, સૈન્યમાં છે, એ નોકરી કરે છે ત્યાં, અને એટલા માટે તે પંજાબ તરફ એની સાથે ગઈ છે, અને જેને માટે તે જીવન નિભાવતો હતો, જેની માટે એ જીવન જીવતો હતો, એ મરિયમના છેલ્લા 5 વર્ષથી કોઈ સમાચાર મળતા નહોતા. હવે અલી ડોસાને અલી ડોસાએ જાણ્યું કે સ્નેહ અને વિરહ છે ને એ શું છે. એક સ્નેહ અને વિરહ, પ્રેમ અને જુદાપણું છે, વિરહ છે એ શું છે એને હવે ખબર પડી. આ દિવસ તો એ શિકાર કરતો હતો, પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ થતા જોતો અને આનંદ પામતો હતો, ત્યારે હસતો હતો, કારણ કે તેતરની એ બચ્ચાની માને તો એ મારી નાખતો, શિકાર કરી લીધો, અને બચ્ચા જે તરફડતા ને એ જોતો એને આનંદ આવતો. આ એનો શિકારનો એ આનંદ હતો. પણ હવે આખી સ્થિતિ છે બદલાઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે એને હવે પછી આપણે આગલા બીજા વિડીયો લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી તમે આ ચેનલ ઉપર જે પણ વિડીયો છે એમાં તમારા ઉપયોગી બીજા કોઈ વિડીયો હોય, વ્યાકરણના વિડીયો હોય તો એ પણ જોઈ શકો છો અને જરૂરથી શેર પણ કરી શકો છો.